નમસ્કાર મિત્રો, ગુજરાતી પોસ્ટ દ્વારા તૈયાર કરવામાં આવતા ડેઇલી કરંટ અફેર્સમાં તારીખ 11 જુલાઈ 2018 વિશે માહિતી મેળવીએ. તો 11 જુલાઈ 2018માં બનેલ વર્તમાન પ્રવાહો અને ઘટનાઓ વિશેની સમજૂતી આપણે વિસ્તૃતમાં મેળવીશું. મિત્રો, જોઈએ આપણે 11 જુલાઈ 2018ના કરંટ અફેર્સની ચર્ચા કરીએ એ પહેલાં તેના તમામ મુદ્દાઓ વિશે જાણી લઈએ. જોઈએ, પ્રથમ મુદ્દો છે ઇઝી બિઝનેસમાં ગુજરાત 5મા ક્રમે આવેલ છે. તો ઇઝી બિઝનેસના રિપોર્ટમાં જે ગુજરાત છે તે 5મા ક્રમે આવેલ છે. પ્રથમ ક્રમે આંધ્રપ્રદેશ રહેલ છે. જોઈએ બીજા મુદ્દા તરફ, તો 141મી રથયાત્રા પર્વ નિમિત્તે જગન્નાથજી મંદિરની ફરતે રોશની કરવામાં આવેલ છે. તો કેટલામી રથયાત્રા ઉજવવાની છે? 141મી રથયાત્રા નીકળવાની છે. પર્વ નિમિત્તે જગન્નાથજી મંદિરની ફરતે રોશની કરવામાં આવેલ છે. ત્રીજા મુદ્દા પર જોઈએ, દિવ્ય ભાસ્કર દ્વારા ગુજરાતના નામાંકિત આર્કિટેક્ટ્સ અને ઇન્ટિરિયર ડિઝાઇનર્સને સન્માનિત કરતી બુકનું વિમોચન કરવામાં આવેલ છે. તો દિવ્ય ભાસ્કર દ્વારા ગુજરાતના જે નામાંકિત આર્કિટેક્ટ છે અને ઇન્ટિરિયર ડિઝાઇનર્સ છે તેમને સન્માનિત કરતી એક બુકનું વિમોચન કરવામાં આવેલ છે. ચોથા મુદ્દા તરફ જોઈએ, તો આઈડિયા વોડાફોનના મર્જરને દૂરસંચાર મંત્રાલયની લીલી ઝંડી મળી ગઈ છે. તો આઈડિયા અને વોડાફોન કંપનીનું મર્જ થઈ રહી છે અને તેને દૂરસંચાર મંત્રાલયની લીલી ઝંડી મળી ગઈ છે. જોઈએ મુદ્દા તરફ, તો મૂન અને મોદીએ 11 કરાર કર્યા છે. તો જે મૂન છે તે ઉત્તર કોરિયાના પ્રમુખ છે, જ્યારે નરેન્દ્ર મોદી વડાપ્રધાન વચ્ચે 11 કરાર થયેલા છે તેના વિશે ચર્ચા કરવાની છે. જોઈએ, ચીનમાં નોબેલ પ્રાઇઝ વિજેતા લિયુની નજર કેદ, વિધવા સિયા ફિનલેન્ડ પહોંચી ગઈ છે. તો ચીનમાં જે નોબેલ પ્રાઇઝ વિજેતા છે સિયાઓબો લિયુ, જેની વિધવા છે સિયા, જે ફિનલેન્ડ પહોંચી ગઈ છે. જોઈએ આગળ, આપણે ગુફામાં ચાલતું રેસ્ક્યુ ઓપરેશન પૂરું થયું છે. તો ગુફામાં દુનિયાનું સૌથી ખતરનાક રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું હતું થાઈલેન્ડની ગુફામાં. જે ફૂટબોલ જુનિયર ફૂટબોલ ટીમના બાળકો અંદર ફસાઈ ગયા હતા તેમને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલુ થયું હતું, તે પૂરું થઈ ગયું છે. જે આગળ, હવે પીએફમાંથી લગ્ન, ઘર અને બીમારી માટે પૈસા કાઢી શકાય છે. તો પીએફમાંથી લગ્ન, ઘર અને બીમારી માટે પૈસા કાઢી શકાય છે, તેના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે ઈપીએફઓ દ્વારા. તો તેના વિશે ચર્ચા કરવાના છીએ. જો આપણે પ્રથમ મુદ્દા તરફ નજર કરીએ, તો ઇઝી બિઝનેસમાં ગુજરાત 5મા ક્રમે આવેલ છે. તો ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ છે જે ધ વર્લ્ડ બેંક દ્વારા કરવામાં આવી રહ્યું છે તેમાં ગુજરાત 5મા ક્રમે આવેલ છે. તો જોઈએ, તો ભારતમાં ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ એટલે કે બિઝનેસ કરવામાં સુગમતા મામલે આંધ્રપ્રદેશ ટોપ પર રહ્યું છે. તો ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ એટલે કે બિઝનેસ કરવામાં સુગમતા મામલે આંધ્રપ્રદેશ રાજ્ય ટોપ પર રહેલ છે, જ્યારે ગુજરાત 5મા ક્રમે આવેલ છે. જોઈએ, જ્યારે ગુજરાત 5મા ક્રમ સાથે ઝારખંડ, તેલંગાણા અને હરિયાણાથી પણ પાછળ પડી ગયું છે. તો ગુજરાતની આગળ સૌથી પહેલાં તો આંધ્રપ્રદેશ છે, બીજા નંબર પર છે ઝારખંડ, ત્રીજા નંબર પર તેલંગાણા, ચોથા નંબર પર હરિયાણા અને 5મા નંબર પર ગુજરાત આવી ગયેલ છે. જે આગળ, આપણે તો 2015માં ગુજરાત દેશમાં આ મામલે ટોપ પર હતું, જ્યારે પછી 16-17માં ત્રીજા સ્થાને પહોંચી ગયું હતું અને હવે 5મા ક્રમે છે ગુજરાત. જે આગળ, વર્લ્ડ બેંક અને ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી એન્ડ પ્રમોશન DIPP દ્વારા દેશના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનું ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસનું રેન્કિંગ અપાયું છે. તો વર્લ્ડ બેંક અને ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી એન્ડ પ્રમોશન DIPP દ્વારા દેશના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનું ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસનું રેન્કિંગ અપાયું છે. તેમાં ગુજરાત 5મા ક્રમે છે, જ્યારે આંધ્રપ્રદેશ પ્રથમ ક્રમે છે, ઝારખંડ બીજા, તેલંગાણા ત્રીજા અને હરિયાણા ચોથા નંબર પર છે. આગળના સમાચારમાં, આપણે તો 141મી રથયાત્રા પર્વ નિમિત્તે જગન્નાથજી મંદિરની ફરતે રોશની કરવામાં આવી છે. તો 141મી રથયાત્રા નીકળવાની છે 14મી તારીખે શનિવારે. તો જગન્નાથજી મંદિરની ફરતે રોશની કરવામાં આવી છે. તો માહિતી મેળવીએ, તો ભગવાન જગન્નાથજી 14મીએ શનિવારે ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે શહેરમાં 141મી નગરયાત્રા કરવા નીકળશે. જે આગળ, આપણે તેમની આ યાત્રામાં શું શું સામેલ છે તેના વિશે માહિતી મળી. તો 101 ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી ટ્રકો સામેલ છે, 30 અખાડા છે, 18 ભજન મંડળીઓ છે, 3 બેન્ડવાજાવાળા છે, 2500 જેટલા સાધુ સંતો યાત્રામાં જોડાશે, 30,000 કિલો મગ, 500 કિલો જાંબુ, 300 કિલો કેરી, 400 કિલો કાકડી અને દાડમનો સમાવેશ થાય છે પ્રસાદીમાં. જોઈએ, 2 લાખ ઉપરના 18 શણગારેલા ગજરાજો પણ આ રથયાત્રામાં સામેલ થશે. તો આ હતા યાત્રામાં સામેલ થવાવાળી વસ્તુઓ અને 141મી રથયાત્રા નીકળવાની છે જગન્નાથજીની અમદાવાદમાં. આગળના સમાચારમાં, આપણે દિવ્ય ભાસ્કર દ્વારા ગુજરાતના નામાંકિત આર્કિટેક્ટ્સ અને ઇન્ટિરિયર ડિઝાઇનર્સને સન્માનિત કરતી બુકનું વિમોચન કરવામાં આવેલ છે. તો આપણે જોઈ રહ્યા છીએ, કૌશિક પટેલ જે મહેસૂલ મંત્રી છે અને CEO છે દિવ્ય ભાસ્કરના અમિત દોશી, તેમને બંનેને
આ દિવ્ય ભાસ્કરની એક ના ગુજરાતના નામાંકિત આર્કિટેક્ટ અને ઇન્ટિરિયર ડિઝાઇનર્સને સન્માનિત કરતી બુકનું વિમોચન કરવામાં આવેલ છે. તો માહિતી મેળવીએ તો દિવ્ય ભાસ્કર દ્વારા ધી લુમિનરીઝ આર્કિટેક્ટ એન્ડ ઇન્ટિરિયર ડિઝાઇનર્સ ઓફ ગુજરાત બુકનું વિમોચન કરવામાં આવ્યું છે. તો કઈ બુક છે દિવ્ય ભાસ્કરની? ધી લુમિનરીઝ આર્કિટેક્ટ એન્ડ ઇન્ટિરિયર ડિઝાઇનર્સ ઓફ ગુજરાત બુકનું વિમોચન કરવામાં આવ્યું છે. તો કોણે કર્યું છે? તો બુકનું વિમોચન મહેસૂલ મંત્રી કૌશિક પટેલ અને દિવ્ય ભાસ્કરના સીઈઓ અમિત દોશીના હસ્તે કરવામાં આવ્યું હતું. આગળના સમાચારમાં આપણે તો આઈડિયા વોડાફોનના મર્જરને દૂરસંચાર મંત્રાલયની લીલી ઝંડી મળી ગઈ છે. તો આઈડિયા અને વોડાફોન કંપની એક થઈ રહી છે અને ભારતની સૌથી મોટી કોમ્યુનિકેશન અને સર્વિસ જે આપી રહી છે તે દૂરસંચાર મંત્રાલય દ્વારા લીલી ઝંડી મળી છે અને સૌથી મોટી કંપની બની ગઈ છે. તો જોઈએ તો દૂરસંચાર મંત્રાલય વોડાફોન અને આઈડિયા સેલ્યુલર મર્જરને લીલી ઝંડી આપી છે. આ વિલય બાદ તે દેશની સૌથી મોટી ટેલિકોમ સર્વિસ આપતી કંપની બનશે. જે આગળ જેનું મૂલ્ય 1.5 લાખ કરોડથી વધુ હશે. વિભાગે વોડાફોનના વન ટાઈમ સ્પેક્ટ્રમ ચાર્જ સાથે 3926 કરોડની રોકડ ચૂકવણી કરવા રહી છે. આ રકમ વોડાફોન અને આઈડિયા બંનેમાંથી કોઈ પણ ચૂકવી શકશે. જોઈએ આઈડિયાને ₹3342 કરોડની બેંક ગેરંટી પણ આપવા નિર્દેશ કર્યો છે. મર્જર બાદ કંપનીનું નવું નામ વોડાફોન આઈડિયા લિમિટેડ થશે. આઈડિયા અને વોડાફોન કંપની મર્જર થઈ રહી છે અને તે દેશની સૌથી મોટી ટેલિકોમ સર્વિસ આપતી કંપની બની જશે. આગળના સમાચારમાં આપણે મૂન મોદીએ 11 કરાર કર્યા છે. તો જે મૂન અને મોદી વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપણે તસવીરો જોઈ રહ્યા છીએ, જેમણે મુલાકાત બાદ 11 કરાર કર્યા છે. જોઈએ તો પીએમ મોદી સાથે હૈદરાબાદ હાઉસમાં ભારત સાથે વિશેષ વ્યૂહાત્મક ભાગીદારી પર વાત કરી. બંને નેતાઓએ અર્લી હાર્વેસ્ટ પેકેજના માધ્યમથી વ્યાપક આર્થિક ભાગીદારી સમજૂતી CEPA ઇનોવેશન કોઓપરેશન સેન્ટર અને ફ્યુચર સ્ટ્રેટેજી ગ્રુપ બનાવવાની જાહેરાત સહિત 11 સમજૂતીઓ પર હસ્તાક્ષર કર્યા હતા. જે આગળ આપણે તો અયોધ્યામાં રાણી સુરિતનાનું સ્મારક બનાવાશે એવી પણ જાહેરાત કરવામાં આવી છે. તો હુર હોંગ ઓકને સુરિતના નામથી ઓળખાય છે. તે અયોધ્યાની રાજકુમારી હતા. તેમના માતા પિતાને ભગવાને સપનામાં કહ્યું સુરિતનાના લગ્ન દક્ષિણ કોરિયાના રાજકુમાર સાથે થશે. તેથી તે નૌકા દ્વારા દક્ષિણ કોરિયા ગયા અને રાજકુમાર કિમ સુરો ઓફ કારક ક્લાન સાથે લગ્ન થયા. અયોધ્યામાં રાજકુમારીનું સ્મારક છે. જે આગળ આપણે તો કયા કરારો પર હસ્તાક્ષર થયા છે, તો વ્યાપક આર્થિક ભાગીદારી સમજૂતીમાં સમુદ્ર ઉત્પાદનોને વેપાર સુગમ બનાવવો. વ્યાપક આર્થિક ભાગીદારી જે સમજૂતીમાં સમુદ્ર ઉત્પાદનોનો વેપાર સુગમ બનાવવો. વેપાર સંકટ સમાધાનના કરારમાં એન્ટી ડમ્પિંગ સબસિડી અને એકબીજાના ઉત્પાદનો પર ચાર્જ સંરક્ષણવાદી પગલાં પર વાતચીત અને સહયોગ માટે સમિતિ બનાવાશે. જે આગળ તો ભાવિ રણનીતિ માટે જૂથ બનશે જે અત્યાધુનિક ટેકનોલોજી આધારિત વાણિજ્યિક યોજનાઓ ખાસ કરીને ઇન્ટરનેટ ઓફ થિંગ્સ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બિગ ડેટા સ્માર્ટ ફેક્ટરી D3 પ્રિન્ટિંગ સંભાવનાઓ શોધશે. આગળ જોઈએ ઇલેક્ટ્રિક વાહન વૃદ્ધો વિકલાંગો માટે એડવાન્સ મટીરિયલ સ્વાસ્થ્ય સેવામાં મદદ કરવામાં આવશે. જોઈએ સાંસ્કૃતિક આદાન પ્રદાન રેલવેના વિકાસમાં સહયોગ વિજ્ઞાન અને ટેકનોલોજી રિસર્ચમાં સહયોગ વધશે. તો આ કરારો પર મૂન અને મોદી વચ્ચે હસ્તાક્ષર થયા હતા. આગળના સમાચારમાં આપણે ચીનમાં નોબેલ પ્રાઇઝ વિજેતા લિયુની નજર કેદ, વિધવા સિયા ફિનલેન્ડ પહોંચી ગઈ છે. તો નજર કેદમાંથી છટકીને લિયુ જે ફિનલેન્ડ પહોંચી ગઈ છે આપણે તસવીરમાં જોઈ રહ્યા છીએ. તે જે નોબેલ પ્રાઇઝ વિજેતા છે લિયુ, તેના પત્ની છે સિયા, જે ફિનલેન્ડ પહોંચી ગયા છે. તો જોઈએ આપણે નોબેલ પ્રાઇઝ પુરસ્કારથી સન્માનિત ચીનના અસંતુષ્ટ કાર્યકર્તા લિયુ સિયા ઓબોની વિધવા લિયુ સિયા છે. જોઈએ તેઓ ચીન છોડી ફિનલેન્ડ પહોંચી ગયા છે. સિયા ઓબોને જ્યારે 2010માં નોબેલ શાંતિ પુરસ્કાર અર્પણ કરાયો હતો ત્યારથી જ સિયાને નજર કેદ કરી દેવાઈ હતી. જોકે તેમના પર કોઈ આરોપ નથી. તેમના પતિ લિયુએ 1989ના પ્રદર્શનનું નેતૃત્વ કર્યું હતું. જે આગળના સમાચારમાં આપણે તો ગુફામાં ચાલતું રેસ્ક્યુ ઓપરેશન પૂરું થયું છે. તો ગુફામાં ચાલતું જે ઓપરેશન હતું, દુનિયાનું ખતરનાક રેસ્ક્યુ ઓપરેશન હતું, તે સંપૂર્ણ પૂર્ણ થયું છે. તો અંતે 18 દિવસમાં ગુફામાં ફસાયેલા તમામ બાળકો અને કોચ સલામત બહાર નીકળ્યા છે. જે આગળ તો ટીમ ભાવનાએ બાળકોમાં જીજીવાસ જીવતી રાખી હતી. ગુફામાં પત્ર મોકલી ઘરવાળાને હૈયા ધારણ બંધાવતા રહ્યા હતા. બાળકો માટે ભોજન ઓછું ન પડે તેથી કોચે કશું ખાધું નહીં. જે ગુફામાંથી બહાર કઢાયેલા બધા જ 8 બાળકો શારીરિક માનસિક રીતે ફિટ છે. જોકે 2 બાળકોના ફેફસામાં ચેપની આશંકા છે અને તેમની સારવાર ચાલી રહી છે. તેમને 7 દિવસ સુધી હોસ્પિટલમાં રખાશે.
જાગરણ સમાચારમાં હવે આપણે હવે પીએફમાંથી લગ્ન ઘર અને બીમારી માટે પૈસા કાઢી શકાશે. તો પીએફમાંથી લગ્ન ઘર અને બીમારી માટે પૈસા કાઢી શકાશે એવા નિયમોમાં ફેરફાર કર્યો છે. એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન દ્વારા ઈપીએફઓ દ્વારા પીએફમાંથી લગ્ન ઘર અને બીમારી માટે પૈસા કાઢી શકાશે એવા નિયમો જારી કર્યા છે. તો જોઈએ પગારદારોના ભંડોળની જાળવણી કરનાર સરકારી સંસ્થા કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન ઈપીએફઓ એ પીએફના પૈસા ઉપાડવાના અંગેના નિયમોમાં કેટલાક ફેરફારો કર્યા છે. તો જોઈએ આ નિયમ હેઠળ જો કોઈ પીએફ ખાતા ધારક એક મહિના સુધી બેરોજગાર રહે છે તો તે અરજી કરીને ઈપીએફઓમાંથી 75% સુધી પૈસા ઉપાડી શકે છે. એ પછી પણ નોકરી ન મળે તો બાકી પૈસા પણ 2 મહિના પછી ઉપાડી શકાય છે અને ખાતું બંધ કરી શકે છે. આગળ જોઈએ, આ ઉપરાંત ઈપીએફઓએ ખાતાધારકોને અન્ય અવસરોએ પણ પૈસા કાઢવાની સવલત આપી છે. નવા નિયમો મુજબ પોતાના અથવા બાળકીના લગ્ન, ઘર ખરીદના, બીમારીની સારવાર અને બાળકોના શિક્ષણ માટે પીએફની રકમ ઉપાડી શકાય છે. જોઈએ આગળ, લગ્ન માટે પૈસા કાઢવા માટે ઈપીએફઓએ શરત મૂકી છે કે ખાતું ઓછામાં ઓછું 7 વર્ષ જૂનું હોવું જોઈએ. તમે પોતાના કે પરિવારમાં પુત્ર, પુત્રી, બહેન, ભાઈ અથવા અન્યો માટે 50% સુધી પૈસા ઉપાડી શકો છો. કેટલા ટકા સુધી? 50% સુધી પૈસા ઉપાડી શકાય છે લગ્ન માટે. જોઈએ આગળ, તો બાળકોના ભણતર માટે પણ પૈસા ઉપાડી શકાય છે, પરંતુ તે માટે તમે 7 વર્ષ જૂના ખાતાધારક હોવા જોઈએ. તમે 10માંથી ધોરણ દસમાં બાદ બાળકોના ભણતર માટે 50% સુધી પૈસા ઉપાડી શકો છો. પૈસા ઉપાડતી વેળાએ 10માંની પરીક્ષા અને વધુ ભણતર સંબંધિત વિગત આપવાની રહેશે. તો ભણતર માટે પણ બાળકો માટે પૈસા ઉપાડી શકાય છે 50% સુધી. જોઈએ આગળ, પોતાના અથવા પરિવારના સભ્યોની બીમારીની સારવાર માટે પણ પીએફમાંથી પૈસા ઉપાડી શકાય છે. નવા નિયમો મુજબ કર્મચારી 6 મહિનાની બેઝિક સેલરી અને ડીએ ઉપાડી શકે છે. આ સવલત નવા અને જૂના એમ બંને સભ્યો માટે ઉપલબ્ધ છે. પૈસા ઉપાડવા માટે કંપની અને ડોક્ટર બંનેના હસ્તાક્ષર જરૂરી રહેશે. જોઈએ આગળ, ઈપીએફઓના ખાતાધારક ઘર અને ફ્લેટ્સ માટે પણ પૈસા ઉપાડી શકે છે. આ જરૂરી છે કે તમારું ખાતું 5 વર્ષ જૂનું હોવું જોઈએ. નવા નિયમો મુજબ જમીન ખરીદવા માટે ડીએ અને 2 વર્ષનું મૂળ વેતન, તો ઘર અથવા ફ્લેટ્સ માટે ડીએ અને 3 વર્ષનું મૂળ વેતન ઉપાડી શકાય છે. જોકે માત્ર એક જ વખત આ સવલતનો લાભ ઉઠાવી શકાય છે. આગળ જોઈએ, આ ઉપરાંત કર્મચારી 54 વર્ષની વય પછી અને નિવૃત્ત અગાઉ 90% સુધી પીએફની રકમ ઉપાડી શકે છે. તો આ હતા પીએફમાંથી પૈસા ઉપાડવા માટે નવા નિયમો જે જાહેર કર્યા છે તે. હવે આપણે આજના દિવસના કરંટ અફેર્સની પ્રસ્તુતિમાં ચર્ચા કરી લઈએ. જોઈએ પ્રથમ પ્રશ્ન પર નજર કરીએ. પ્રથમ પ્રશ્ન છે, ઈઝી બિઝનેસમાં ગુજરાતનો ક્રમ દેશમાં કેટલામો છે? તો ઈઝી ગુજરાતનો ક્રમ 5મો છે. જે ગુજરાતમાં જે ભારતની અંદર સૌથી પ્રથમ આગળ છે આંધ્રપ્રદેશ, ત્યારબાદ ગુજરાતનો 5મો નંબર છે. સૌપ્રથમ ગુજરાત ટોપ પર હતું જ્યારે 1617ની અંદર ગુજરાત ત્રીજા સ્થાને હતું અને 1718માં ગુજરાત 5મા સ્થાને ધકેલાયું છે. જે આગળ બીજા પ્રશ્ન, તો આ વર્ષે ભગવાન જગન્નાથની જે અમદાવાદ ખાતે કેટલામી રથયાત્રા નીકળશે? તો આ વર્ષે ભગવાન જગન્નાથજીની અમદાવાદ ખાતે રથયાત્રા 141મી રથયાત્રા નીકળવાની છે. પ્રશ્ન નંબર 3 પર જોઈએ, દિવ્ય ભાસ્કર દ્વારા તેની કઈ બુકનું વિમોચન કરવામાં આવ્યું છે? તો દિવ્ય ભાસ્કર દ્વારા તેની ધી લુમિનરીઝ આર્કિટેક્ટ્સ એન્ડ ઇન્ટિરિયર ડિઝાઇનર્સ ઓફ ગુજરાતનું બુકનું વિમોચન કરવામાં આવ્યું છે. જોઈએ પ્રશ્ન નંબર 4 પર, તો તાજેતરમાં કઈ 2 ટેલિકોમ સર્વિસ આપતી કંપનીને મર્જર થવા દૂરસંચાર મંત્રાલયે મંજૂરી આપી દીધી છે? તો તાજેતરમાં આઈડિયા અને વોડાફોન નામની 2 ટેલિકોમ સર્વિસ આપતી કંપનીને મર્જર થવા દૂરસંચાર મંત્રાલયે મંજૂરી આપી દીધી છે અને તે ભારતની સૌથી મોટી ટેલિકોમ સર્વિસ આપતી કંપની બનશે. જે પ્રશ્ન નંબર 5 પર, તો ભારત અને દક્ષિણ કોરિયા વચ્ચે કેટલા કરાર થયા છે? તો ભારત અને દક્ષિણ કોરિયા વચ્ચે 11 કરાર કરવામાં આવ્યા છે. પ્રશ્ન નંબર 6 પર જોઈએ, તો તાજેતરમાં અયોધ્યામાં કોનું સ્મારક બનવાની જાહેરાત કરવામાં આવી છે? તો તાજેતરમાં અયોધ્યામાં રાણી સુરિતનાનું સ્મારક બનવાની જાહેરાત કરવામાં આવી છે. દોસ્તો, તમને અમારા વિડીયો પસંદ આવતા હોય અને તમે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ લિંક પર ક્લિક કરી તમારો વોટ્સએપ નંબર એડ કરો અમારા વોટ્સએપ ગ્રુપ સાથે.